સમાચારમાં વાત કરીએ તો કડોદરામાં 10થી વધુ લૂંટારા ત્રાટક્યા છે. 6 લોકોને બંધક બનાવીને 17 ટન કોપરની ચલાવાય છે લૂંટ. લૂંટની ઘટના બાદ પોલીસે નાકાબંધી કરીને તપાસને હાથ ધરી છે. જી હા, વાત કરીએ કડોદરાની તો કડોદરા લૂંટની તો સુરતના કડોદરામાં ફરી એકવાર 10થી 15 લૂંટારા ત્રાટક્યા છે. વોચમેન સહિત 6 લોકોને બંધક બનાવીને 1 કરોડની કિંમતના 17 ટન કોપરની લૂંટ ચલાવીને લૂંટારા ફરાર થઈ ગયા હતા. જો કે લૂંટની ઘટના બાદ કડોદરા પોલીસ સહિત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઠેર ઠેર નાકાબંધી કરીને તપાસને હાથ ધરી છે. 1 થી 3:30 વચ્ચે કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દર્શન હોટલની પાછળ જે ધનલક્ષ્મી મેટલ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં ફરિયાદ મુજબ આશરે 10થી 15 ઈસમો 25થી 35 વર્ષના લોકો આવી અને એ ધનલક્ષ્મી મેટલ ઇન્ડસ્ટ્રીઝમાં જે સ્ટેટ GST સીઝ કરેલો મુદ્દામાલ પડેલ હતો એમાંથી અંદાજે 17 ટન જેટલો મુદ્દામાલ લૂંટ કરીને લઈ ગયેલ છે, જેની કિંમત અંદાજિત 1 કરોડ જેટલી થવા જાય છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ ફરિયાદમાં આપેલ વિગત મુજબની હકીકત છે. કડોદરા PIને જાણ થતાં તાત્કાલિક ધોરણે પહોંચી જઈ LCB SOG પણ પહોંચી ગયેલ, નાકાબંધી પણ કરવામાં આવેલી. ટેકનિકલ અને હ્યુમન બંને સોર્સિસથી આ ગુનાને ઉકેલવા માટે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ કટિબદ્ધ છે અને વધારાની 3 ટીમ પણ આ કામમાં લગાવી દેવામાં આવેલી છે. જે વોચમેન કે મજૂર અહીં 3 પરિવાર 6 જેટલા લોકો ત્યાં હાજર હતા એમને બંધક બનાવવાની હકીકતનો પણ અહીં ફરિયાદમાં ઉલ્લેખ થયેલ છે. પોલીસ એમની પણ પૂછપરછ કરી રહી છે અને ગુના સંબંધિત હકીકત મેળવી રહેલી છે. આ કેસને સંબંધિત અન્ય જેટલા પણ પાસા છે એ તમામનું પણ પોલીસ ધ્યાન રાખી અને ઝડપથી આ કેસ ક્રેક થાય અને આરોપી પકડાય એવી તજવીજ હાલ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજની પોલીસ તપાસ કરી રહી છે, થોડો સમય આમાં લાગે એવું અત્યારે લાગી રહ્યું છે. ફરિયાદની હકીકત અને અત્યારે જે પ્રાથમિક પૂછપરછ હજી ચાલુ છે, જે ત્યાં લોકલ જે મજૂર પરિવારો હતા એમની ચાલુ છે, એનું 1.5 થી 2 કલાક એ ત્યાં રહ્યા અને 17 ટન જેટલો મુદ્દામાલ લઈ જવું એક આઈસર ગાડીની પણ હકીકત આવે છે, એટલે થોડા વધારે પડતા માણસોની પણ જરૂરત આમાં પડે. એટલે ફરિયાદની દ્રષ્ટિએ ફરિયાદી આપેલી ફરિયાદ મુજબ પોલીસ અત્યારે પૂછપરછ કરી રહેલી છે. અન્ય કોઈ આયામ આમાં સંકળાયેલા હશે તો પોલીસ આમાં પણ તપાસ કરશે. પ્રાથમિક દ્રષ્ટિએ તો અત્યારે પહેલું કામ પોલીસનું આ ગાડી શોધી અને આરોપી સુધી પહોંચવાનું છે. ફોર્ચ્યુનેટલી જે લોકો ત્યાં સ્થળ પર હાજર હતા એમને કોઈ પણ પ્રકારની ઈજા કરેલ હોય કે એવું કશું જ બન્યું નથી, એક સારી બાબત છે. વી વિલ ક્રેક ધીસ કેસ એઝ સૂન એઝ પોસિબલ.